થોડા વર્ષો પહેલા આવું થયેલું. તેમણે પૂછ્યું, હોસ્પિટલ ક્યાં છે? મેં કહ્યું, જુઓ, આ બધા દર્દીઓ છે જેઓ આ બીમારી માટે આવ્યા છે. હું તેમની જોડેથી સારું કામ લઈ રહ્યો છું અને 15-20 દિવસમાં તેઓ ઠીક થઈ જાય છે. જો તમને વધારે ભારે ડોઝની જરૂર હોય તો આપણે તે કરી શકીએ છીએ, પણ આટલું બહુ છે. તમે સારી રીતે ઊંઘશો. નમસ્કાર સદગુરુ, હું અનિંદ્રા અને ચિંતાથી પીડાઉં છું. શું તમારી પાસે કોઈ ટીપ છે જેના મદદથી હું સારી રીતે સૂઈ શકું? અહીંયા એવા ઘણા બધા એક્સપર્ટ્સ છે કે અહીં બેઠા બેઠા જ તેઓ ઊંઘી રહ્યા છે. તમે તેમની સલાહ લઈ શકો છો. તમે બસ થેમ્સ નદીમાં કૂદી જાઓ અને 2 કલાક માટે પાણીના પ્રવાહની વિરુદ્ધમાં તરો. તમે આજે સારી રીતે ઊંઘશો. હા, 100% હું તમને કહી રહ્યો છું. હવે દરેક વસ્તુ માટે આપણી પાસે એક નામ છે. આ વસ્તુઓ લોકો માટે જાણે લાયકાતો જેવી બની રહી છે. હું ઇન્સોમનિયક છું, હું એનોરેક્સિક છું, હું આ છું, હું તે છું. હું ઈચ્છું છું કે તમે કહો કે હું બસ એક ગડબડ છું. તેને આટલા બધા સાયન્ટિફિક નામ ના આપશો, ફક્ત કહો કે હું એક ગડબડ છું. મારા શરીરમાં ગડબડ છે કે મારા મનમાં ગડબડ છે? આમાંથી એક. હા કે ના? જો તમે આને આટલા ભારે નામો આપશો તો આમાંથી એક વસ્તુ બની જવું એ રસપ્રદ વસ્તુ થઈ જશે. પોતાની જાત સાથે આવું ન કરો. મેં જોયા છે હજારો ને હજારો લોકોને જેઓ આવી વસ્તુઓ લઈને આવે છે. આ કઈ બીમારીઓ નથી, આ બધી લાયકાતો છે જે તમે લઈ લીધી છે. કારણ કે તમારી જે બીજી લાયકાતો છે તેમાં કંઈક ખાસ નથી. મને માફ કરજો, મને આવું કહેવું પડે છે, પણ હું ઈચ્છું છું કે તમે જાણો કે આ બધી જાતે ઊભી કરેલી વસ્તુઓ છે. તમે એક સમસ્યા ઊભી કરો છો અને તમે તે સમસ્યાને તમારા માથા ઉપર એક દાગીનાની જેમ રાખો છો. જો તમે પોતાની જાતને અમુક સ્થિરતામાં લાવશો, જો તમે પોતાની જાતને જીવનમાં અમુક સહજતા લાવશો, તો જ્યારે શરીરને આરામની જરૂર હશે તે ઊંઘશે. આમાં શું મોટી વાત છે કે તમારે ઊંઘવું જ જોઈએ, તમારે ઊંઘવું જ જોઈએ, એવી કોઈ વસ્તુ હોતી નથી. જો તમે પૂરતી પ્રવૃત્તિ કરશો તો તે ખાશે. હા કે નહીં? હવે ખાવું એક સમસ્યા છે, ઊંઘવું એક સમસ્યા છે. આ એક મોટો ધંધો બની ગયો છે. મહેરબાની કરીને સમજો, દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવા તમારી પાસે સમસ્યાઓ હોવી જ જોઈએ. તે એક વસ્તુ તમે કરી રહ્યા છો. દવાઓનો ધંધો, સારવારનો ધંધો, બીમારીઓનો ધંધો, ધમધોકાર ચાલી રહ્યો છે. કારણ કે બધા આ બધી વસ્તુઓને લઈને એવી રીતે ફરી રહ્યા છે જાણે તેમણે કોઈ પ્રકારનો મુકુટ પહેર્યો હોય. તમે તમારી સિસ્ટમને અમુક સ્તરની સહજતા સુધી લાવો, એમાં ભાગીદારી વડે. બીજું કશું જ નથી, આના માટે કોઈ ઉપચાર નથી. થોડા વર્ષો પહેલા આવું થયેલું. હવે અમે નામને થોડું બદલ્યું છે અને હવે તે ઈશા રીજુવિનેશન સેન્ટર કહેવાય છે. બરાબર છે? એક સમય હતો જ્યારે અમે તેને યોગિક હોસ્પિટલ કહેતા હતા. જ્યારે તે એક યોગિક હોસ્પિટલ હતી અને હું સીધી રીતે તેમાં સામેલ હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કેટલાક ડોક્ટરો આવ્યા, તેમને યોગિક હોસ્પિટલ જોવી હતી કારણ કે તેમને કેસ હિસ્ટ્રી જોઈ હતી કેવી રીતે લોકો સાજા થાય છે. તેઓ આવ્યા અને આશ્રમમાં 3જા દિવસ પછી આશ્રમના લોકોએ મને જણાવ્યું, સદગુરુ, આ ડોક્ટરો બહુ ગુસ્સામાં છે, તેઓ જવા માંગે છે. મેં કહ્યું, શું થયું? તેઓ પૂછી રહ્યા છે યોગિક હોસ્પિટલ ક્યાં છે. ઓહો, પછી મને ખ્યાલ આવ્યો. ઓકે, પછી હું આ લોકોને મળ્યો. તેમણે બધાએ કીધું પુફ અને પૂછ્યું, હોસ્પિટલ ક્યાં છે? એટલે મેં કહ્યું, તમારા મતે હોસ્પિટલો એટલે પલંગો, તેમની ઉપર લોકો પડ્યા હોય અને 10 લોકો તેમનું ધ્યાન રાખી રહ્યા હોય. આવો મારો વિચાર નથી હોસ્પિટલ માટે. અને હું તેમને બગીચામાં લઈ ગયો અને ખેતરોમાં લઈ ગયો અને કહ્યું, જો આ બધા દર્દીઓ છે જેઓ આ અને પેલી બીમારી માટે અહીંયા આવ્યા છે, હું તેમની જોડેથી સારું કામ લઈ રહ્યો છું. અને તમે જોશો કે 10-15 દિવસમાં તેઓ સાજા થઈ ગયા હશે. અમે તેમને અભ્યાસો આપ્યા છે. તેઓ સવારે 4:30 વાગે ઉઠે છે, 3 કલાક સાધના કરે છે, પછી 2 કલાક કામ કરે છે, પછી 1 ભોજન લે છે, પછી કામ કરે છે. સાંજનું ભોજન સાંજ સુધીમાં તમે જે આપો તે ખાવા તેઓ તૈયાર હોય છે. અને રાત્રે તેઓ મરી પડે છે અને સવારે પાછા ઉઠી જાય છે.
અને 15-20 દિવસમાં તેઓ સાજા થઈ જાય છે. કારણ કે અમુક બીમારીઓ એવી હોય છે જે ચેપી હોય છે, જે બહારથી આવે છે, તે અન્ય જીવાણુઓથી થતું આક્રમણ છે. આપણે દવાઓ વડે તેનો ઉપચાર કરવાનો છે. દવાની જરૂર એટલે છે કારણ કે કશાક બીજાએ આપણી સિસ્ટમ પર આક્રમણ કર્યું છે. પણ આ પૃથ્વી પર 70% વધુ બીમારીઓ જાતે ઊભી કરેલી છે. તમારું શરીર તમારી માટે બીમારી શું કામ ઊભી કરશે? તમે કશું ખોટું કરી રહ્યા છો નહીં કે? તમે ઊંઘી નથી શકતા, તમને શું લાગે છે શું ખોટું છે? હું ઈચ્છું છું કે તમે આ શોધી કાઢો. જો તમે ઊંઘી ન શકતા હોવ તો તમને શું લાગે છે શું બરાબર નથી? એક વસ્તુ છે, કદાચ શારીરિક પ્રવૃત્તિની અછત મોટાભાગે તે જ કારણ છે. બીજી વસ્તુ છે, તમારું મન માનસિક ઝાડાની સ્થિતિમાં છે. એકવાર તે આમ જવા માંડે પછી શું થાય છે તેના પર તમારું કોઈ નિયંત્રણ નથી. પછી ભય આવશે, બેચેની થશે, તમે ડિસ્ટર્બ થશો અને દુનિયા સાથે તમારો સમાવેશ ગપશપ વાળો છે. તમે જીવન તરીકે સામેલ નથી, તમે સામાજિક વ્યક્તિ તરીકે સામેલ છો. સમજો છો? તમારો સમાજ માત્ર એક પરિણામ છે, તે તમારા જીવનનો આધાર નથી. હા કે ના? અસ્તિત્વ તે આધાર છે, સમાજ માત્ર પરિણામ છે. આપણે જંગલમાં રહી શક્યા હોત. દરેક વ્યક્તિ માટે બધી વ્યવસ્થા કરવી તે બહુ અઘરું હોત, એટલે આપણે નક્કી કર્યું કે આપણે લંડનમાં રહીશું. બસ એટલું જ, તે માત્ર અમુક પ્રકારની ઈચ્છાનું એક પરિણામ છે, તે તમારા અસ્તિત્વનો આધાર નથી. અત્યારે સમાજ એ તમારા અસ્તિત્વનો આધાર બની ગયો છે, એટલે તમે ઊંઘી શકતા નથી. કારણ કે બધા જ તમારા મનમાં દોડી રહ્યા છે. તમારે બસ આને પોતાની કુદરતી વ્યવસ્થામાં પાછું લાવવાનું છે. શાંભવી મહામુદ્રા એ આ દિશામાં એક સરળ પ્રક્રિયા છે. જો તમને વધુ ભારે ડોઝની જરૂર હોય તો આપણે આપી શકીએ છીએ, પણ આટલું બહુ છે, તમે સારી રીતે ઊંઘશો. પણ આજે તમારે ચાલતા ઘરે જવું જોઈએ, ભલે ગમે તેટલું દૂર હોય. ઠીક છે, બસ બૂટ પહેરો અને ચાલવા માંડો. ઓહો, પણ હું પહોંચીશ ત્યાં સુધી રાતના 2 વાગી ગયા છે. કોઈ વાંધો નહીં, તમે ઊંઘશો. સમય આવી ગયો છે કંઈક કરવાનો. તમે મૂળભૂત વસ્તુ બરાબર નથી કરી રહ્યા અને તમે ઉપરની વસ્તુને ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તે કામ નહીં કરે. તમારી લોકલ ફૂટબોલ ટીમમાં જોડાઈ જાઓ. બસ તમે સારું ઊંઘશો. જે લોકો શારીરિક મહેનત કરી રહ્યા છે પોતાની જાતે રસ્તા પર, તમે બસ જુઓ, તેઓ એક ટ્રક પર બેસીને ઊંઘી જશે. કશો ફરક નથી પડતો કેટલી ઠંડી છે, કેટલું ખરબચડું છે. શું તમે તેમને જોયા છે? કારણ કે તેઓ પૂરતી મહેનત કરે છે. અને તમે એક સામાજિક જીવ નથી જે સમાજ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. યુ આર અ હ્યુમન બીઈંગ. તમે એક મનુષ્ય છો. સમાજ એક પરિણામ છે. આપણે સમાજની અંદર રહી શકીએ છીએ અથવા બહાર રહી શકીએ છીએ. તમે તેની સાથે રહી શકો છો અથવા તેના વિના. તે માત્ર એક સગવડ છે, તે તમારા જીવનનો સ્ત્રોત નથી. અત્યારે તમે સમાજને માનસિક રીતે એવી રીતે સાચવી રહ્યા છો જાણે તે તમારા અસ્તિત્વનો સ્ત્રોત હોય. કોઈ તમારા વિશે શું કહે છે, શું વિચારે છે, તમને આ બધાની ચિંતા છે? કોઈ મારા વિશે શું વિચારી રહ્યું છે, શું છે? કોઈ તમારા વિશે કંઈ નથી વિચારી રહ્યું, બધા પોતાની વસ્તુઓમાં વ્યસ્ત છે. તમને લાગે છે આખો દિવસ બધા તમારી વિશે વિચારી રહ્યા છે? મારું માનો તેવું જરાય નથી. તેમની પાસે પોતાની વસ્તુઓ ચાલુ છે. જ્યારે તમે દરવાજા બંધ કરો, જો તમે લંડનને બહાર મૂકી શકો છો અને તમે એકલા જ ઊંઘવા જશો તો તમે ઊંઘશો. તમે લંડન સાથે ઊંઘવા માંગો છો, તે કામ નથી કરતું. હું આ બાબતે આવી રીતે જઈ રહ્યો છું કારણ કે લોકો સતત પોતાની માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે, પોતાના માટે જ. તમારી સાથે કશું પણ બીમારી તરીકે થયું હોય, બહારના પ્રભાવ વિના, તો તે તમારું પોતાનું બનાવેલું છે. હા કે ના? આ બરાબર છે, તે તમારું બનાવેલું છે. કોઈ ફરક નથી પડતો કે તે શું છે. જો આ તમારી બનાવટ હોય તો આપણે જોવું પડશે તમે આ બધી વસ્તુઓ કેમ બનાવી રહ્યા છો. તમને સરળ ટિપ્સ જોઈએ છે? કોઈ ટિપ્સ નથી. એક ટિપ છે કે આજે તમારે ઘરે ચાલતા જવાનું છે. તમે ચોક્કસથી ઊંઘશો. દરરોજ સંભવી કરો, દિવસમાં 2 વાર તમે ઊંઘશો.